नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। આખાનો સરવાળો કરવા કરતા આપણે આને બે બે ભાગમાં વેચી દઈએ ને એટલાનો જ આપણે સરવાળો કરીએ। તો પેલું છે ઋણ 7 અને આ અહીંયા છે વત્તા, આ છે ઓછા, તો વત્તા ગુણ્યા ઓછા तो आ थी जैसे ओछा। आ बे थी क्यों, आ वत्ता ना वत्ता, चार वत्ता सोल, तो के सोल ने चार थी जैसे 20, कारण के बने तो सरवाड़ो छे, कई वांधो नथी। तो हवे बन्ने निशानीओ सरखी छे, तो सरखी निशानी एटले आपणे हमेशा सरवाड़ो करिए। तो सात में आपणे 9 उमेरीए तो आ थी जैसे ऋण 16। सो आ माटे मैं डायरेक्ट ऋण लखी नाख्यो, तो के मोटी संख्यानी निशानी एटले के ऋण 16। જો તમને એમાં ના સમજાણું હોય કે આ નિશાની હું કઈ રીતે મૂકું છું, તો 6.2 નો દાખલા નંબર 3 તમે ચોક્કસથી જોજો, અને દાખલા નંબર 3 જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એમાંથી સ્વાધ્યાય 6.1 6.2 બધાની જ લિંક છે, એમાંથી તમે દાખલા નંબર 3 શોધી અને જોજો, તો જેથી તમને ખબર પડશે કે આ નિશાનીઓના નિયમો શું છે। અને વત્તા 20, બંને નિશાનીઓ સરખી છે, અને સોરી બંને નિશાનીઓ અલગ છે, અલગ નિશાની એટલે હંમેશા આપણે બાદબાકી કરશું, તો 16 માંથી 20 નો જાય, 20 માંથી 16 જાય, તો જવાબ આવે 4। હજી જવાબ આવ્યો નથી એમાં આપણે નિયમ નંબર 7 એવો લખ્યો હતો કે જે પણ જવાબ આવે એમાં હંમેશા મોટી સંખ્યાની નિશાની, બંનેમાંથી મોટા કોણ છે, તો કે 20 અને એની નિશાની વત્તા, એટલે કે વત્તા 4, વત્તા લખવાની જરૂર હોતી નથી, એટલે આપણો જવાબ આવ્યો 4। અહીંયા પણ આપણે એવું છે, તું બબે ભાગમાં આપણે એને વિભાજીત કરી દઈએ, તો પહેલા થશે 37 વત્તાની નિશાની કાઉન્સ એટલે ગુણાકાર, અને ઓછાની નિશાની વત્તે ઓછે ઓછા, તો ઓછા 2 વત્તાના વત્તા, અહીંયા આપણે લખશું આ ઓછા 65 અને ઓછા 65 અને આપણે વિભાજીત જ કરી દઈએ છીએ, અને આને આપણે લખશું વત્તે ઓછે ઓછા, એટલે કે ઓછા 8। હવે 37 માંથી 2 જાય તો કે 35 વત્તાના વત્તા, બંને નિશાનીઓ સરખી છે, બંને નિશાનીઓ સરખી છે, અને સરખી નિશાની એટલે આપણે કરશું સરવાળો, તો 65 અને 8 કેટલા થશે, તો 8 ને 5 13 નો તગડો, વધી પડીએ 6 ને 1 7 73, પણ ઋણ 73, કેવા 73, તો કે ઋણ 73। હવે આપણે લખીએ 35 અને અહીંયા છે સરવાળો, કૌંસ એટલે ગુણાકાર, અને ઋણ વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, તો આ થઈ જશે ઋણ 73। બંને નિશાનીઓ અલગ છે, અહીંયા કંઈ નથી, એટલે આપણે સરવાળો સમજશું, તો 35 માંથી 73 નો જાય, પણ 73 માંથી આપણે 35 કાઢી શકીએ, તો અહીંયા થશે 13 અને અહીંયા થશે 6, 13 માંથી 5 જાય તો આવશે 8, અને 6 માંથી 3 જાય તો આવશે 3, અને હજી ની આપણો જવાબ આવ્યો નથી। જવાબ શું આવે કે બેનામાંથી જે પણ મોટા છે એની નિશાની આને લાગુ પડે, મોટા છે 73, તેનો જવાબ આવશે ઋણ 38। અહીં આપણો દાખલો પૂરો થયો, વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, બધા દાખલાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે દાખલા જોઈ શકો। જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।